चलो विद्यार्थी मित्र, धोरण 12 प्रकरण नंबर 6 तत्वनुं वल्गीकरण माटेना सिद्धांतो अने एमना प्रक्रम, टूंकमां कहीए धातु कर्म विधि, ख्याल आव्यो? आपणे बे नाना नाना टॉपिक आ विडियो लेक्चरमां शीखवाना छे, जो कि मैं अगाउ चर्चा करी दीधी छे एक टॉपिकनी, तो पर छताय आपणे क्वेश्चन स्वरूपे हेतुलक्षी प्रश्नोमां के एमसीक्यूमां ઉપયોગી થાય એવો ટોપિક છે અને ખાસ અગત્યનો પણ છે. શું છે પેલો ટોપિક? ધાતુઓના અયસ્ક. આપણે અયસ્ક એટલે ખબર પડી ગઈ, જેમાંથી વ્યાપારી ધોરણે ધાતુ મળતી હોય છે ખનિજમાંથી. અયસ્કમાંથી નિષ્કર્ષણ અલગીકરણ, નિષ્કર્ષણ કરવું અને અલગન માં રહેલા મુખ્ય તબક્કાઓ કયા કયા છે? ખ્યાલ આવે? ધાતુની અયસ્કમાંથી એનું નિષ્કર્ષણ કરી, પછી એકદમ ધાતુને અલગ કરવી, બરાબર. એના માટેના મુખ્ય તબક્કા કયા કયા છે? તો કે એના માટેના મુખ્ય તબક્કાઓ નીચે પ્રમાણે છે. નિષ્કર્ષણને અલગી કરવા માટેના તબક્કાઓ નીચે મુજબ. સૌથી પહેલા અયસ્કનું સકેન્દ્રીકરણ કરવામાં આવે છે. બરાબર, સકેન્દ્રીકરણ કરવું એટલે આપણે આ ટોપિકમાં એ જ શીખવાનું છે. રેતી, માટી, કચરો જેટલી અશુદ્ધિઓ ખૂબ સરળતાથી ઓછા ખર્ચે દૂર થાય એવી પદ્ધતિ અપનાવી રેતી માટીને દૂર કરવું, એને સકેન્દ્રીકરણ કહેવાય, જે આગળના ટોપિકમાં આપણે હમણાં જ જોઈશું. ચાલ, સકેન્દ્રિત કરેલી કાચી ધાતુ કે અયસ્ક આપણે મળી ગઈ. હવે બીજું સ્ટેપ આવે કે સકેન્દ્રિત ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કરવું. હવે સકેન્દ્રિત કરેલી કાચી ધાતુ કે અયસ્ક એમાંથી ધાતુને અલગ કરવી, ખ્યાલ આવે છે? આ તબક્કામાં પહોંચ્યા હોય સ્વકેન્દ્રિત કરે ત્યારે એકદમ હજી શુદ્ધ ધાતુ નથી, એમાંથી ધાતુને અલગ કરશું ત્યારે જઈ અને ધાતુ મળશે. પણ હજી એમાં અલ્પ માત્રામાં કેટલીક અશુદ્ધિ, આપણા જેવી નવટી હોય છે, તોફાની હોય છે, ઘડીકમાં દૂર થાય નહીં. અને ત્યારે ત્રીજા તબક્કામાંથી આપણે પસાર થવું પડે. બરાબર, શું? તો હવે એકદમ ધાતુનું પ્યોરિફિકેશન, બરાબર, પ્યોરિફિકેશન ઓફ મેટલ, ખ્યાલ આવે છે? કોન્સન્ટ્રેશન ઓફ ઓરે, ઓરે એટલે કાચી ધાતુ, ખ્યાલ આવ્યો? ચાલો, અને પછી છેલ્લે આપણે ધાતુનું શુદ્ધિકરણ. આ ત્રણ તબક્કા જ ધાતુ મેળવવા માટેના હોય છે, એમાં આપણા અભ્યાસમાં આ છે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે, ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે બીજો ટોપિક જોઈએ. શું છે સકેન્દ્રીકરણ એટલે શું? એમાં આપણે ડીપમાં જઈ રહ્યા છીએ, પછી આમાં ને પછી આમાં એટલે પ્રકરણ જ પૂર્ણ થઈ જાય. સકેન્દ્રીકરણ એટલે શું? સકેન્દ્રીકરણ માટેની અગત્યની બાબતો જણાવો. પહેલા જોઈએ સકેન્દ્રીકરણની ડેફિનેશન. બરાબર, અયસ્ક કાચી ધાતુ માં રહેલ અનિચ્છનીય પદાર્થ, આપણી ઈચ્છા વિરુદ્ધના પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરીને મેળવવામાં આવે છે ત્યારે અયસ્કમાં રહેલા અનિચ્છનીય પદાર્થો જેવા કે રેતી, માટી જેવી અશુદ્ધિઓને દૂર કરી અને કાચી ધાતુ અયસ્ક મેળવી. હજી અયસ્ક જ છે પણ થોડીક અશુદ્ધિ દૂર થઈ ગઈ. તમે વિચાર કરો, બરાબર, જેને સકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. એટલે ધારો કે આપણી પાસે એક પાત્રમાં હું તમને એમ કહું છું, આ એક કાચનું પાત્ર લઈ લઉં છું, આની અંદર માટી છે, કાચી ધાતુ છે. ધારો કે આપણે એમ કે 500 ગ્રામ છે, સમજો બરોબર, આની અંદર ધાતુ આપણે ખબર આપણે ધારી લઈએ છીએ, ધારો કે 50 ગ્રામ છે, એટલે 450 શું થયું બાકીનું? આ ધાતુ છે, આ અશુદ્ધિ ગેમ છે, ટોટલ 500 ગ્રામ છે. હવે આનું સકેન્દ્રીકરણ કરશો ને, સકેન્દ્રીકરણ એટલે પ્યોર 50 ગ્રામ જ ધાતુ શુદ્ધ છે, 450 ગ્રામ અશુદ્ધિ છે, એમાંથી હું કહું 200 ગ્રામ રેતી, 50 ગ્રામ માટી, સમજૂતી માટે જાઓ, આ તમે સરળતાથી દૂર કરી શકો છો, તો એ સકેન્દ્રીકરણમાં થાય છે. તો 250 ઘટી જાય તો અહીંયા શું થઈ ગયું? ટોટલ વજન કેટલું રહ્યું? 250 ગ્રામ. જોઈજો, 250 ગ્રામ કાચી ધાતુ રહી, એમાં ધાતુ નથી દૂર થઈ, 50 ગ્રામ જ છે. તો અહીંયા કેવું હતું? પહેલા 500 ગ્રામમાં 50, ટૂંકમાં 50 ગ્રામ 500 ગ્રામમાં, તો અહીંયા 250 ગ્રામમાં
ધાતુ એમને એમ રહી, રેતી માટીની દૂરથી, એટલે ધાતુનું સાપેક્ષ પ્રમાણ, અશુદ્ધિની સાપેક્ષ પ્રમાણ કેવું થયું? અહીંયા 450 સુધી હતી, અહીંયા 250, 200 જ રહી આમ જોવો તો, 50 તો આ જ છે, એટલે 250 બરોબર. અશુદ્ધિની સાપેક્ષમાં ધાતુનું પ્રમાણ વધવું, આને કહેવાય સકેન્દ્રીકરણ ભર. ખ્યાલ આવ્યું? ભલે વિજ્ઞાનમાં એવું સમજૂતી માને, પણ રિયાલિટી આ છે. જેમ જેમ સરળતાથી, પછી એના ઉપર જે મોંઘી ખર્ચાળ પદ્ધતિ હોય ને એ પછી અપનાવવાની, ડાયરેક્ટ તમે એના ઉપર અપનાવો એ પદ્ધતિ, ખર્ચાળ તો હાલે પણ એ મોંઘું પડે ને, પણ સમજવા પડે જે ઓછા ખર્ચે થઈ જતું હોય. એટલે પહેલો હક્કો એવો છે કે સકેન્દ્રીકરણ. ક્લિયર? ફરીથી જુઓ, અયસ્કમાં રહેલ અનિચ્છનીય પદાર્થો જેવા કે રેતી માટી જેવી અશુદ્ધિઓ દૂર કરી કાચી ધાતુ અયસ્કને મેળવવી, હજી અયસ્ક જ છે, અશુદ્ધિ વાળી જ છે, પણ અમુક અશુદ્ધિ સરળતાથી દૂર નથી થતી, એ જ બાકી રહે છે. સરળતાથી દૂર થાય છે એ દૂર થઈ જાય છે. હવે કાચી ધાતુના સકેન્દ્રીકરણમાં, બરાબર, કાચી ધાતુના સકેન્દ્રીકરણમાં બે બાબતો અગત્યની છે. કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવા માટે બે બાબતો અગત્યની છે. પહેલી બાબત શું છે? બરાબર, યોગ્ય તબક્કાઓની પસંદગી. સકેન્દ્રીકરણ ગમે એમ ગમે પદ્ધતિથી નહીં કરવાનું પડે, એના માટે પણ આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે યોગ્ય તબક્કાઓની પસંદગી કરવી પડશે. મન પડે એ કાચી ધાતુ હોય, બરાબર, એના માટે મન પડે એ પદ્ધતિ બધા માટે એક સરખી પદ્ધતિથી જ સકેન્દ્રીકરણ થાય એવું નથી. જેમ કે આપણે 10 વિદ્યાર્થીને 11મા સાથે જમવા જાય તો બધાની પસંદગી જુદી જુદી હોય, ખ્યાલ આવે છે? એમ યોગ્ય તબક્કાની પસંદગી, સાંભળજો આગળ, હાજર ધાતુના સંયોજનો. કાચી ધાતુ છે તો ધાતુ તો હશે, ભલે પ્રમાણ ઓછું હોય અશુદ્ધિ કરતા, તો એમાં રહેલા હાજર ધાતુના સંયોજનો, સંયોજનના અને સાથે રહેલો અશુદ્ધિ ગેમ, એના ભૌતિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે. ટૂંકમાં કાચી ધાતુ કઈ ધાતુની છે? આયર્નની છે, એલ્યુમિનિયમની છે, ઝીંકની છે, બરાબર. એ કયા સ્વરૂપે છે? સલ્ફાઇડ છે, ઓક્સાઇડ છે, એમ એ પહેલાં પસંદ કરી અંદર અશુદ્ધિ કઈ છે, ખ્યાલા, ગેંગ કઈ છે, એમના ભૌતિક ગુણધર્મ કેવા છે, આજ આગળ વધવાનું છે. ચુંબકીય ગુણ છે, ઘનતામાં ફરક છે, બરાબર, ફિઝિકલ પ્રોપર્ટાઇઝ ઓફ ગેંગ, ખ્યાલ આવ્યું? વજનમાં હળવા હોય, પાણીના પ્રવાહ સાથે ઢળઢળી જતા હોય, આવા બધી બાબતોને, ભાઈ જેનું ગલનબિંદુ નીચું હોય, આવા બધા પોઈન્ટને ધ્યાનમાં રાખી અને પછી યોગ્ય પદ્ધતિ સકેન્દ્રીકરણ માટેની સિલેક્ટ કરવામાં આવે છે. ટૂંકમાં સકેન્દ્રીકરણની પદ્ધતિ એ કાચી ધાતુ જે સ્વરૂપે છે એના ભૌતિક ગુણધર્મો ઉપર, એની સાથે રહેલી અશુદ્ધિ છે એના ભૌતિક ગુણધર્મો ઉપર પણ આધાર રાખશે, અને એ પદ્ધતિ મુજબ જ એનું સકેન્દ્રીકરણ કરવું પડશે, તો જ થશે. ચાલો, અને સેકન્ડ છે કે ધાતુનો પ્રકાર, ખ્યાલ આવે છે? ધાતુ કયા પ્રકારની છે, પ્રાપ્ય સગવડતાઓ કેટલી, જે એરિયામાં ખોદકામ થતું હોય, સાંભળજો, ત્યાં કેટલી સગવડતાઓ છે. દાખલા તરીકે અહીંયા આપને કોઈ ધાતુ આયર્ન અને ખનિજ સલ્ફાઇડ મળતી હોય તો, અને બીજી જગ્યાએ તમે એના આખા પ્લાન્ટ ઊભા કરો તો ત્યાંથી એનું જે પરિવહન છે વાહનો દ્વારા એ પણ વધી જાય, તો આખું જે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ક્યાં ઊભું કરવું પડે? જ્યાંથી માટી મળતી હોય, ખ્યાલ આવે? અહીંયા ક્યાંય લોખંડની ખનિજ મળતી જ નથી, ધારો કે અહીંથી 500 કિલોમીટર દૂર પૃથ્વીના પોપડામાં આયર્ન અને ખનિજ મળે, અને આપણે અહીંયા એની વાત ભઠ્ઠી ઊભી કરીને રાખીએ, ત્યાંથી અહીંયા લઈ આવીને પછી એનું આ બધા તબક્કાઓથી પસાર થાય તો કેટલું મોંઘું પડે પરિવહન, ખ્યાલ આવે કહેવાનો? એના કરતા ન્યાય પ્લાન્ટની સ્થાપના કરી દીધી હોય તો. આવું બધું જ વિચારવામાં આવે છે બાળકો, ધાતુ કયા પ્રકારની છે, સલ્ફાઇડ ઓક્સાઇડ કેવી કેવી, ન્યા જ્યાંથી આપણે માટી મળે છે, અયસ્ક મળે છે, ન્યા કેવી સગવડતાઓ પ્રાપ્ય છે, અને વધુમાં આજુબાજુનું પર્યાવરણ અને પર્યાવરણીય પરિબળોને પણ ધ્યાનમાં તો લેવામાં જ આવે છે, ખ્યાલ આવે? એમાંથી અમુક નકામો કચરો છે એ નદીની અંદર આપણા પર્યાવરણમાં વાતાવરણમાં ભળતો હોય,
ન્યા પ્લાન્ટની સ્થાપના રેસિડેન્ટ એરિયા હોય તો ન્યા હવા દૂષિત થઈ શકે છે, તો થોડું રેસિડેન્ટથી દૂર હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, આવું બધું વિચારી અને પછી જ આ ધાતુકર્મ વિધિના જે મેં કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આખું ઊભું કરવામાં આવે છે. ચાલો તો હવે તમને સમજાઈ જવું જોઈએ બાળકો. ચાલો આ બંને ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ બાળકો. જય હિન્દ.